શિવ મહાપણમાં ગુરુ વશિષ્ઠ મહારાજને જે શિવ ભક્તિનું વર્ણન છે, એમાં શિવ રહસ્યની અંદર તો ગુરુ વશિષ્ઠ જે શિવજીની સાધના કરી છે, કઠિન ઉપાસના કરી છે, અને પછી ભગવાન શિવની સાક્ષીએ મહાદેવના ભક્તો માટે જે સ્તોત્રની રચના કરી છે, અદ્ભુત અલૌકિક છે. મોટું વિસ્તારથી સ્તોત્ર છે, પણ એક સ્તોત્ર મારા શિવ ભક્ત માટે બોલું છું, કારણ કે આ સ્તોત્ર એવું એક સ્તોત્ર છે, કોઈ પણ શિવ ભક્ત નિર્ધન હોય દિલથી હૃદયથી મહાદેવને સંભળાવે, જડમૂળમાંથી નિર્ધનતા જતી રહે, દરિદ્રતા તેને જતી રહે, એ સ્તોત્ર છે. મારા પિતાજી ભિક્ષાવૃત્તિ કરતા ને ત્યારથી આ સ્તોત્રનો પાઠ કરો, એ સ્તોત્ર છે, ગુરુ વશિષ્ઠનો પ્રસાદ છે. વિશ્વેશ્વરાય નર કારણવંતાય, મહાદેવ અને વિશ્વના ઈશ્વર છો, આખા વિશ્વનો ઈશ્વર કોણ? ભગવાન શિવ છે. વિશ્વનાથ, વિશ્વ સ્વરૂપ, વિશ્વ રૂપ, વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વદ્વાર, વિશ્વનો પ્રારંભ, વિશ્વ મધ્ય, વિશ્વનો અંત, એ વિશ્વનાથ જે તમારે શરણે ચરણે આવે છે તે ભવ પાર તો થાય, ભયાનકમાં ભયાનક નરકમાંથી પણ પાર થઈ જાય જો તમારી કૃપા એના પર ઉતરે, એવા ભગવાન શંકર છે, એ ભગવાન મહાદેવ છે. ગુરુ વશિષ્ઠ મહારાજના મુખમાંથી પ્રગટ થયેલા પાવન શબ્દો છે, દિવ્ય શબ્દો છે. વિશ્વેશ્વરાય નર કારણવંતાય, કર્ણાર્મૃતાય શશિશેખર ધારણાય, કર્પૂર કાંતિ ધવલાય જગતા. ભગવાન ધોળા છે, દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય, દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. આશા રાખું છું ભલે પૂરો સ્તોત્ર આપ સૌ ન બોલી શકો, પણ છેલ્લી પંક્તિ મારી સાથે બોલો, બે વાર હું બોલી જો, એક એક વાર તમે પણ મારી સાથે જોડાવ, થોડોક આમ ધ્વનિ તમારો અવાજ વાયુ સાથે મિશ્રિત બને. અને બહુ દિલથી કહું છું, કથામાં એક વાર કોઈ એક પંક્તિ બોલીએ તો એકમ વાર કોટી ગુણિતમ, કરોડ વાર બોલવાનું ફળ મળે છે. તો આશા રાખું છું સાથે જોડાવ. ભગવાન શિવની પૂજા કરી, શિવનું આરાધન કર્યું, ભગવાન શિવનું ભજન કર્યું, મને કહેતા ખૂબ આનંદ થાય છે. રામચરિત માનસ, તુલસી રામચરિત માનસ, અને આજે ઘરે ઘરે ગવાય છે રુદ્રાષ્ટક, અને હવને મુખપાઠ છે, અને રુદ્રાષ્ટક આપણને મુખપાઠ છે તેનું પરિણામ પૂજ બાપુ છે. એમનું પૂરું જીવન આ સમાજ માટે અર્પણ થયું ત્યારે આજે ઘરે ઘરે લોકમુખે આ રુદ્રાષ્ટક ગવાતું થયું. તો તુલસીનો પ્રસાદ છે રુદ્રાષ્ટક, પ્રેરણા પૂજ બાપુ તરફથી, અને રાગ બાજુમાં જ ભાઈજી પાસેથી લઈ આવું છું, અને ત્રણેય ને ભેગા કરીને બોલવાનો પ્રયાસ કરું છું. નમામિ
અનેક ઋષિ મુનિઓને શિવ ભક્તિનું વર્ણન છે. અનેક મહાત્માઓએ મહાદેવની સાધના ઉપાસના કરી પૂરું જીવન શિવનું અર્ચન, શિવનું દર્શન, શિવની ભક્તિ, શિવનું ભજન. અને આ ઋષિ મુનિઓને વૃદ્ધ અવસ્થા આવે છે. ધ્યાન દે આ જેવી વાત છે, ઉંમર પાકી જાય છે, તપ પણ પાકી ગયું, ભજન પણ પાક્યું, ઉંમર પણ પાકી ગઈ. ત્યારે આ ભારતના ઋષિઓ મહાદેવજીને એમ કહે છે કે મહાદેવ હવે તો ઉંમર પાકી ગઈ છે, ક્યારે આંખ બંધ થાય તેની ખબર નથી, ધીરેથી સૂર્ય અસ્ત થવાનો છે અને ક્યારે સૂર્ય અસ્ત થાય તેની ખબર નથી. બાકી તો દિન ઉગે ને દિન અસ્ત થાય છે, પણ જીવનનો દિન ક્યારે અસ્ત થાય તેની ખબર નથી પ્રભુ. તેથી વૃદ્ધ અવસ્થા આવી છે. સંધ્યા ટાણે મહાદેવજી અમે આપને પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન પૂરું જીવન વીતી ગયો, તારું ભજન કર્યું, તારું અર્ચન કર્યું, તારું દર્શન કર્યું, તારું પૂજન કર્યું, પણ તારી પાસેથી કોઈથી કાંઈ માગ્યું નથી. અને શ્રેષ્ઠ શિવ ભક્ત તેને જ કહ્યો છે, ભગવાન મહાદેવ પાસેથી માગણી નહીં, ભગવાન શંકર ઉપર લાગણી રાખે. આ શ્રેષ્ઠ શિવ ભક્તોનું લક્ષણ છે, કોઈ માગણી નહીં, કોઈ રાવ નહીં, કોઈ ફરિયાદ નહીં, બિન શરતી શરણાગતિ, એ શ્રેષ્ઠ મહાદેવનો ભક્ત છે. બાકી રાવ રેડે, ફરિયાદ રેડે, માગણી કરે ભિખારીની જેમ, નહીં નહીં, આપણને કઈ વસ્તુની જરૂર છે ને એ તો અંતર્યામી છે, અંદર બેઠો બેઠો તમારું ડ્રાઇવિંગ કરે. પણ આપણી ધીરજ ના હોય, આપણે માગીએ ભગવાન આમ કરજે, ભગવાન આમ કરજે, ભગવાન આમ કરજે, ભગવાન આમ કરજે. ઘણી વાર તો એવું થાય કે મંદિરમાં આપણે ભગવાનને માર્ગદર્શન કરવા જતા હોય ને એવું લાગે, ભગવાનને પણ આપણે કે તું આમ કરજે, તું આમ કરજે, તું આમ કરજે. આવા માણસો ભલા માણસ. આ ઋષિ મુનિઓ કહ્યું ભગવાન માગ્યું નથી, પણ હવે તો વૃદ્ધ અવસ્થા છે, સંધ્યાનું ટાણું થવાયું છે, થોડી વારમાં ઝાલર વાગી જશે, શંખનાદ થશે અને સૂર્ય અસ્ત થાય, આંખો બંધ થાય, શરીર શાંત થાય, એ પહેલા તારી પાસે માગવું છે. જ્યારે શંકર ભગવાને કહ્યું છે ઋષિ મુનિઓ માગો તમે, અને ભારતના ઋષિઓ મહાદેવની પાસે માગ્યું છે, ભગવાન કૃપા કરજો, બીજું તો કઈ નથી માગવું, પણ આ જન્મની અંદર તારી ભક્તિ અમને ખૂબ મળે, પણ ભગવાન બીજો જન્મ તો એવી જગ્યાએ અમને આપજે કે જેના ઘરમાં શંકર ભગવાનની ભક્તિ થતી હોય, એવા શંકર ભક્તના કુળમાં જન્મ મળે, જેનો ઈષ્ટ મહાદેવ હોય, જેના કુળનો ભગવાન શંકર હોય, જેના કુળમાં મહાદેવની ભક્તિ, મહાદેવની પૂજા થતી હોય, એવા શિવ ભક્ત કુળની અંદર તું અમને જન્મ આપજે. ઋષિ મુનિઓએ માંગણી કરી છે. અને મહાદેવ જ્યારે જ્યારે જન્મ મળે ત્યારે તારું દર્શન થાય, તારું ભજન થાય, તારું અર્ચન થાય, તારી સેવા થાય, એવી તું કૃપા કરજે. ભગવાન આગળ આવું મગાય છે. એક પંક્તિ સંભળાવો, જબી જન્મ મિલેગા સેવા કરેંગે તેરી, જબી જન્મ મિલેગા સેવા કરેંગે તેરી, કરતે તુમ સેવા શરણ રહેંગે તેરી, કરતે તુમ સેવા શરણ રહેંગે. સિતારે સબ કુછ તુમને બનાયા.
श्लोक ब्रह्माजी ना मुखमाती प्रगट थाय छे। ब्रह्मा नारद जी ने कहे छे, नारद आदर साथे आप सांभळो, भगवान महादेव नी पूजा नो हूँ आपने महिमा कहू छू। आ श्लोक ब्रह्माजी नो प्रसाद छे, ध्यान देना। कमल बिल्वा पत्रे चन
લક્ષ્મીની કામના પૂરી થાય છે. કોઈ એમ કહેતો હોય કે શિવ પૂજા કરવાથી લક્ષ્મી ન મળે, તો અહીંયા બ્રહ્માજી બોલ્યા છે મહાદેવની પૂજા કરવાથી કેવી લક્ષ્મી મળે છે, દરેક કામનાની પૂર્તિ કરનારી લક્ષ્મી મળે છે. આપણે કોઈ કામના અધૂરી ના રહે, લક્ષ્મી કામોર છે. અને કેવી લક્ષ્મી મળે, પરિવારનું કલ્યાણ કરનારી લક્ષ્મી મળે. શબ્દ આપ્યો શિવમ, મહાદેવની સાધના, મહાદેવની ભક્તિ, મહાદેવની પૂજા, મહાદેવનું અર્ચન, મહાદેવનું દર્શન કરવાથી જે લક્ષ્મી મળે છે, એવી લક્ષ્મી મળે છે, સારા વિચારો આપે છે, સારી દિશા દેખાડે છે, પરિવારનું સર્વ રીતે કલ્યાણ કરે. શિવ શબ્દનો અર્થ કલ્યાણ થાય, પરિવારનું કલ્યાણ કરનારી, પરિવારનું મંગલ કરનારી, પરિવારનું સારું કરનારી, પરિવારને સારા વિચારો આપનારી, પરિવારને સારી દિશા દેખાડનારી લક્ષ્મી ભગવાન મહાદેવની સાધના ઉપાસના કરવાથી મળે છે. લક્ષ્મી તો આ દુનિયામાં ઘણાને મળે છે, પણ કેવી લક્ષ્મી, ક્યાં વિચારો, ક્યાં કઈ જગ્યાએ લઈ જાય છે. એક સાધુ તરીકે આદરથી કહું છું, બહુ દિલથી કહું છું, અડધો રોટલો મળે ને તો પ્રેમથી ખાઈ લેવો, બાકી હરામનો આખો ખાવાનો પ્રયાસ ન કરો. આટલી પીડા આપે જીવનમાં, આટલી વેદનાઓ આપે છે, આટલી પીડાઓ આપે છે કે આપણા આંસુ લૂછનારો કોઈ મળતો નથી દુનિયામાં. ભલે થોડી વાર માટે મીઠું લાગે છે, કોઈ પાસેથી આંચકીને ખાવાનું, કોઈ પાસેથી લઈ લેવાનું, પડાવી લેવાનો ભાવ, હે, પણ આપણી પેઢીને દુખી 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 કરી દે છે. આપણા સંતાનોને, એમના સંતાનોને જો ખીલેલો ને હસતો પરિવાર જોવો હોય તો અડધામાંથી અડધો ભલે મળે. આવી જેની અપેક્ષાઓ ને આવી જેની આશાઓ હોય છે એ પોતાના જીવનને તો બરબાદ કરે છે, પણ પોતાના સંતાનોને પણ દુઃખને આમંત્રણ આપે છે. બ્રહ્મા બોલે છે, નારદ, જે કોઈ માનવ મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના કરે, ભગવાન શંકરનું અર્ચન દર્શન કરે, ભગવાન મહાદેવને કમલના પુષ્પો અર્પણ કરે, ભગવાન મહાદેવને બિલ્વ પત્ર અર્પણ કરે, શંખ પુષ્પ લક્ષ્મી કામોર જય શિવમ, પરિવારનું કલ્યાણ કરે, પરિવારનું મંગલ થાય છે, તેનો વડલો ઘેઘોર રહે, એક પણ વડલાની ડાળ એ ખાંડી ન થાય, અખંડ વડલો રહે. જે કોઈ મહાદેવની સાધના, મહાદેવની ઉપાસના કરે, શંકરની સાધના કરે, ભગવાન મહાદેવની પૂજા કરવાથી જે લક્ષ્મી મળે છે, પરિવારનું મંગલ કરનારી લક્ષ્મી શંકર આપે છે. ગઈકાલે પણ કહ્યું હતું કે લક્ષ્મી મહાદેવના પરમ ભક્ત છે, લક્ષ્મી ભગવાન શિવની પરમ ઉપાસક છે. એવા અનેક પ્રવચનો મેં સાંભળ્યા છે કે શિવની સાધના કરવાથી લક્ષ્મી ન મળે. એમને જવાબ આપી દો, શિવની સાધના કરવાથી લક્ષ્મી ન મળે, શિવની સાધના કરવાથી મહાલક્ષ્મી મળે છે. જાયતે માત્ર સંશયઃ, ઇસમે કોઈ સંશય નહીં. જે મહાદેવની સાધના કરવાથી લક્ષ્મી મળે છે એ લક્ષ્મી જાતી નથી, જાયતે નાત્ર, એ લક્ષ્મી નિત્ય રહે, નિત્ય રહે, પેઢીઓ ને પેઢીઓ, પેઢીઓ સાત પેઢી નહીં, એકવીસ નહીં, એકોતેર ના, એકોતેર હજાર પેઢીઓ નિરંતર આનંદ કરતી રહે ને લહેર કરતી રહે, એવી લક્ષ્મી મહાદેવની સાધના કરવાથી પ્રાપ્ત થાય. રાવણ પાસે ઓછું હતું, રાવણ બધું લાવ્યો ક્યાંથી, એ શિવની સાધના, શિવની ઉપાસના. પછી ભલે રાવણને જીવતા ન આવડ્યું, રાવણની લંકા સોનાની હતી, પણ એ લંકામાં શાંતિ નહીં હતી. ભલે અનિત્યનું ધન ભેગું કર્યું હોય,
આમ બહારથી બહુ સારો દેખાવ લાગે, ઓહો કેટલી મોટી હવેલી છે, કેટલો મોટો આનંદ છે, ઓહો કેટલી લીલા લહેર છે, પણ અંદર તો હળકતા હોય છે, હળકતા હોય બધા. આમ તો માણસ મરે પછી હળગાવા જાય, તો જીવતા રાજમહેલમાં હળગતા હોય છે લોકો. એક સુંદર સૂત્ર છે, માણસને સળગાવ્યા પછી તો હર કોઈ માણસ બેસવા જાય, માણસને સળગાવ્યા બાદ તો હર કોઈ બેસવા જાય. ડાયો માણસ એને કહેવાય છે, સળગતા માણસની બાજુમાં બેસવા જાય. જે માણસ અંદરથી સળગતો હોય, અંદરથી સળગતો હોય એની બાજુમાં બેસવા જાય. ભાઈ તું ચિંતા કરમાં, હું તારી સાથે છું, તારે જે કાંઈ જરૂર હોય થોડી ઘણી તને મદદ કરીશ, તું ચિંતા નહીં કર. આ દુનિયામાં સળગતા માણસની પાસે બેસનારા કેટલા, સળગાવ્યા પછી બેસવા જનારા દુનિયામાં ઘણા બધા હોય છે. આપણે કહીએ ને કે બેસણું છે, બેસવા જવું છે. બ્રહ્મા નારદને કહે છે, નારદ વિવિધ પ્રકારના પુષ્પો મહાદેવને અર્પણ કરવાથી અલગ અલગ ફળની પ્રાપ્તિ થાય છે. આ શિવ મહાપણમાં બહુ જ પુષ્પોનું વર્ણન છે. શંખ પુષ્પ મહાદેવને અતિ પ્રિય છે. સર્વ કામ ફલમ દિવ્યમ, દિવ્ય કામનાઓની પૂર્તિ કરનારું પુષ્પ શંખ પુષ્પ છે. ઔષધિ છે. બાળકોને પાવા માટેને એક શંખ પુષ્પ આવે છે, એ શંખ પુષ્પમાંથી બને છે. અને જેટલા મહાદેવને પુષ્પો અર્પણ થાય છે એ બધા કોઈને કોઈ રીતે ઔષધિ છે. આયુ કામો ભવેદ્યો વે દુર્વાભિ પૂજન ચરે. જેમને આયુની કામના હોય, આરોગ્યની કામના હોય, એમને ભગવાન મહાદેવને દુર્વા અર્પણ કરવી. દુર્વા એટલે ધરો. પુત્ર કામો ભવેદ્યો વે ધતુર કુસુને. જેમને પુત્રની કામના હોય એમને ભગવાનને મહાદેવજીને ધતુરાના પુષ્પો અર્પણ કરવા. શંકર ભગવાનને ધતુરાના પુષ્પો વહાલા છે. હવે બહુ સુંદર વાત છે, યાદ રાખવા જેવી વાત છે. જોકે ચિંતા તો થાય છે, કેટલુંક યાદ રહેશે. કોઈ કોઈ માણસો એવું જાણે છે, એવું સમજે છે કે તુલસી પત્ર મહાદેવને અર્પણ ન થાય. મેં અનેક કથામાં કહ્યું છે, નિરંતર કહેતો રહું છું, આ બ્રહ્માજીની વાણી છે. મારા મહાદેવને જેટલા બિલ્વ પત્ર પ્રિય છે તેટલા તુલસી પત્ર શંકરને વહાલા છે. મહાદેવના દરબારમાં કોઈ ભેદ જ નથી. શંકર ભગવાનનો દરબાર તો અભેદ છે, ત્યાં કોઈ ભેદ જ નથી. દૂત ભૂત સૌ સાથે રહે છે. શ્લોક બ્રહ્માજી બોલ્યા છે, ભક્તિ મુક્તિ ફલમ તરસ્ય તુલસ્યા પૂજયામિ અર્ક પુષ્પે પ્રતાપસ્ય કંબ કલંકે. અર્ક પુષ્પ મહાદેવને ચડાવે છે, તુલસી પત્ર મહાદેવને ચડાવે છે. તુલસી પત્ર મહાદેવને અર્પણ કરવાથી ભક્તિ મુક્તિની પ્રાપ્તિ થાય. અર્ક પુષ્પ મહાદેવને ચડાવવાથી પ્રતાપ, પ્રતાપ એટલે પ્રભાવ વધે છે. અર્ક પુષ્પ એટલે શું? અર્ક પુષ્પ એટલે સૂર્યમુખીના પુષ્પો, સનફ્લાવર. બે દિવસ પહેલા આપણે પૃથ્વી ઉપર સૂર્યમુખીના પુષ્પો ચડાવ્યા હતા. સૂર્યમુખીના પુષ્પો આપદ લાવ્યા હતા સંજયભાઈ માણે, મોટા મોટા સુંદરમાં. હવે તો સૂર્યમુખીની ખેતી ઓછી થાય છે. મહાદેવને સૂર્યમુખીના પુષ્પો ચડાવવા અને દરેક કામનાની પૂર્તિ કરનાર અને પૂર્ણ શાંતિ આપનાર કર્ણના પુષ્પો મહાદેવને ચડાવવા. પછી પીળીકર્ણ હોય, શ્વેતકર્ણ હોય, ભગવીકર્ણ હોય, લાંબા ફૂલવાળી કર્ણ હોય કે પછી ગોળ ફૂલવાળી કર્ણ હોય, મહાદેવને કર્ણના પુષ્પો બહુ વાલા છે. શંકર ભગવાનને કર્ણના પુષ્પો ચડાવો એટલે પૂર્ણ શાંતિની પ્રાપ્તિ થાય છે. કોઈ એમાં કહ્યું તો કે રક્તવર્ણ પુષ્પ શંકર ભગવાનને ન ચડાવે. અરે કોઈ પણ રંગ, કોઈ પણ કલર, કોઈ પણ જંગલી પુષ્પ, ઝેરીલા પુષ્પો, દરેક પુષ્પો મહાદેવને ચડાવવામાં આવે છે. આ ધરતી પર જેટલા પુષ્પો થાય એ દરેક પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય છે, મહાદેવને ચડાવી શકાય છે. આપણે ગામડાઓમાં જઈએ તો શિવાલયની આજુબાજુ કર્ણો આવેલી હોય છે, પીળી કર્ણ હોય, લાલ કર્ણ હોય, અનેક પ્રકારની કર્ણો આવે છે. શિવજીને કર્ણના પુષ્પો ચડાવવા,
આવું બ્રહ્માજી બહુ વિસ્તારથી બોલ્યા છે. એક પણ પુષ્પ ન મળે તો નથી પૂછતો કોઈ આંકડાના પુષ્પને જ્યારે હોય છે તે ડાળી પર. આંકડાના પુષ્પો કોઈ દેવતાઓને ન ચડાવી શકાય. આંકડાના પુષ્પ મારા મહાદેવને અને હનુમાનજીને આંકડાના પુષ્પો ચડાવી શકાય છે. આંકડાના પુષ્પોનો શણગાર શંકર ભગવાનને થાય છે. આંકડાના પુષ્પોની માળા મહાદેવને ચડાવે છે, હનુમાનજી મહારાજને ચડાવે. તો શત્રુઓના ત્રાસમાંથી મુક્તિ મળે છે. દુશ્મનોના ત્રાસમાંથી છૂટવું હોય તો આંકડાના પુષ્પો મહાદેવને જરૂર ચડાવે. શત્રુ આપણાથી દૂર જતા રહે છે. કયા પ્રકારના પુષ્પો કઈ રીતે મહાદેવને ચડાવવામાં આવે તો તેનો અલગથી મહિમા છે. શિવ મહાપણમાં બહુ પુષ્પોનું વર્ણન છે. પારિજાતથી લઈને ચમેલીથી લઈને ઝહેરીલા પુષ્પોથી લઈને જંગલના વનના પુષ્પોથી લઈને જોહીથી લઈને દરેક પુષ્પો શંકર ભગવાનને ચડાવી શકાય છે. અને આપ સૌ જાણો છો તે રીતે મારા મહાદેવને પુષ્પોનો શણગાર શોભે છે. ભલે પછી કોઈ મહાદેવને શણગાર કરે, પીતાંબર મહાદેવને શ્વેતાંબર મહાદેવને પાઘડી પહેરાવે, પણ એટલું બધું